કેટલું ઇઝી કામ છે જસ્ટ તમારે થોડુંક ધ્યાન આપવાનું છે અને તમારું મેરિટ આ બે ચાર માર્ક્સના લીધે અપ આવી શકે છે એ થોડુંક ધ્યાન રાખજો તો આજે આપણે વાત કરીશું કોમ્પ્યુટર જ્ઞાન વિશે અને કોમ્પ્યુટરની માહિતી લેશું અને જુદા જુદા ડિવાઇસ વિશે વાત કરશું જુદા જુદા માપ વિશે વાત કરશું વિન્ડોઝ સાથે ઉપયોગી પ્રોગ્રામ વિશે વાત કરશું વિવિધ કોમ્પ્યુટર વાયરસના નામો વિશે વાત કરશું સોરી જાણીતા એન્ટી વાયરસ સોફ્ટવેર વિશે વાત કરશું જાણીતી વેબ બ્રાઉઝર વિશે વાત કરશું જાણીતા સર્ચ એન્જિન વિશે વાત કરશું જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરશું કંપનીના સ્થાપક કોણ છે જાણીતા મહાનુભવો અને શોધકો વિશે વાત કરશું વિડીયો લાંબો થશે બીકોઝ હું કોમ્પ્યુટર જ્ઞાન વિશે એક જ વિડીયોમાં બધી જ માહિતી આપવા માંગુ છું અને શાંતિથી તમે બસ ખાલી એકવાર જોઈ લેજો એટલે બધા જ ક્વેશ્ચન આ જ વિડીયોમાં સોલ્વ થઈ જશે અને કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા માટે આમાંથી સવાલો આવશે આ મારી ગેરંટી આપું છું જો તમે ધ્યાન આપશો તો આટલા જ વિડીયોમાં તમે ચાર માર્ક્સ કે ત્રણ માર્ક્સ બેઠા લઈ શકો છો ને તલાટીમાં પાક્કું કોમ્પ્યુટર નોલેજના વિશે ક્વેશ્ચન હશે હશે ને હશે તો થોડુંક ધ્યાન આપી દેજો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જણાવી દઉં આપણી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કેમકે લેટેસ્ટ નવા નવા ટોપિક ઉપર વિડીયો આપણે આવવા જઈ રહ્યા છે બહુ મસ્ત ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી વાત કરું જાણવા જેવી બાબતો તો પ્રથમ અને બીજી ઓગણીસો પંચાવન થી ઓગણીસો ચોસઠ ત્રીજી પેઢી ઓગણીસો પાસઠ થી ઓગણીસો ચુમ્મોતેર ચોથી પેઢી ઓગણીસો પંચોતેર થી વર્તમાન પાંચમી પેઢી એટલે કે હમણાં ચાલી રહી છે તે વર્તમાન અને આમ પૂછી શકે કે પહેલી પ્રથમ પેઢી ઓગણીસો ને બેતાલીસથી ઓગણીસો પંચાવનમાં કેવી રીતે ઉપયોગ થતો હતો તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો એમાં પછી બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો અને ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો વીએલ એસઆઈ અને યુ એલ એસઆઈ નો ઉપયોગ ચોથી પેઢીમાં થતો હતો યુ એલ એસઆઈનો ઉપયોગ હમણાં થાય છે બરાબર છે આટલી બેઝિક માહિતીનું સ્ક્રીનશોટ તમે લેવું હોય તો તમે બિંદાસ લઈ શકો છો આપણે કોઈ ના નથી બરાબર છે બાજુમાં બીજા ટોપિક ઉપર વાત કરું કમ્પ્યુટરની પેઢીઓ સાથે સંબંધિત બાબતો તો પ્રથમ તો સ્ટોરેજ માટે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ મશીન લેંગ્વેજ તથા એમ એસેમ્બલર ભાષાનો ઉપયોગ થાય છે આવું ડિટેલમાં પૂછતા નથી જસ્ટ આપણે નોલેજ રાખવાની છે બીજી પેઢીમાં એટલે કે કોમ્પ્યુટરની બીજી પેઢીમાં સ્ટોરેજ માટે મેગ્નેટિક કોરનો ઉપયોગ થાય છે ઉપર પ્રથમમાં મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ થતો હતો બીજી પેઢીમાં મેગ્નેટિક કોરનો ઉપયોગ થાય છે ત્રીજી પેઢીમાં રિમોટ પ્રોસેસિંગ તેમજ ટાઈમ શેરિંગનો ઉપયોગ થાય છે સોફ્ટવેરની પણ ઉપલબ્ધતા થઈ છે ચોથી પેઢીમાં મિની કોમ્પ્યુટર અને માઇક્રો પ્રોસેસરની શરૂઆત થઈ હતી અને પાંચમી પેઢીમાં સ્ટોરેજ સાથે ઓપ્ટિકલ ડિસ્ક સ્કનો ઉપયોગ ઇન્ટરનો ઇન્ટરનેટનો વિકાસ પણ થયો છે સૌથી મહત્વની બાબત તો આ છે કે કમ્પ્યુટરની જાણવા જેવી બાબતમાં પ્રથમ પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી અને ચોથી પેઢી મોસ્ટ ટાઈમ પી સવાલ અને એની જે સાલગીરા છે એટલે કે ઈશ્વિસન છે સાલ છે એ યાદ રાખવા જેવી બાબત છે અને બાજુમાં જે મેં વાત કરી કોમ્પ્યુટરની પેઢીઓ સાથે સંબંધિત બાબતો એ જસ્ટ નોલેજ વિશે હતું એમાં ડીપલી જવાની કોઈ જ જરૂરત નથી હવે નીચેના ટોપિકની વાત કરું ઇનપુટ ડિવાઇસ સૌથી પહેલા તો ઇનપુટ ડિવાઇસમાં તમને ખબર જ છે કે કીબોર્ડ બીજું માઉસ અને બીજા પેજ ઉપર લઈ તો ઓએમઆર જે આપણે ઓએમઆર છે ચેકિંગ થાય છે એ ઓએમઆર મશીન લાઈટ પેન લાઇટ પેન એટલે કે તમે જે પીસી પર વર્ક કરતા હોવ ને જો લાઈવ હોય કોઈ પણ સર તો જે લખતા હોય એ લાઈટ પેનથી લખતા હોય ટ્રેક બોલ ટ્રેક બોલ તમને ખબર જ છે શું છે નહીં ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો હું ડિટેલમાં જણાવી દઈશ પણ આવો સિમ્બોલ બતાવે અને તમને એમ પૂછ્યું ઉપરનું જણાવેલું ચિત્ર શું છે તો ટ્રેક બોલ જોઈસ્ટીક વેબકેમ એમઆઈસીઆર ઓસીઆર સ્પીચ રેકનિશન સિસ્ટમ બારકોડ રીડર જે આપણે ડી માર્ટમાં જઈએ છીએ ને અને કોઈ પણ જે વર્કર છે એ એડરથી બિલ બનાવતો હોય છે માઇક્રોફોન ટચ સ્ક્રીન બધાને ખબર જ છે બીજી વસ્તુ આઉટપુટ ડિવાઇસ ઉપર જઈએ હવે આ ઈનપુટ ડિવાઇસની વાત થઈ ઇનપુટ ડિવાઇસ કેટલા તો કીબોર્ડ માઉસ સ્કેનર ઓએમઆર લાઇટ પેન ટ્રેકબોલ જોય સ્ટીક વેબ કેમ એમઆઈસીઆર ઓસીઆર સ્પીચ રેકનિશન सिस्टम, बारकोड रीडर माइक्रोफोन कितना के एक बे त्र चार पांच छ सात आठ नौ दस अगर बार तेर चौदह पंदर डिवाइस कितना डिवाइस इनपुट छे पंदर डिवाइस इनपुट है आ पूछी सके इनपुट डिवाइस कितना तो पंदर डिवाइस इनपुट छे आउटपुट डिवाइस कितना तो बे, बे चार बे चार डिवाइस आउटपुट है कया कया तो मॉनिटर પ્રિન્ટર સ્પીકર અને પ્લોટર બરાબર છે આ ચાર ડિવાઇસ આઉટપુટ છે બીજી વસ્તુ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ બંને કોણ છે તો મોડેમ ફેક્સ અને ટચ સ્ક્રીન ઓકે હવે બીજા એક ટોપિક ઉપર વાત કરું તો જુદા જુદા માપ વિશે આપણે આજે વાત કરશું જો અહીંયા બાજુમાં સાઈડમાં એ પેજ નહીં દેખાતો હોય તો વાંધો નહીં આવે આ તો બેઝિક નોલેજ છે જુદા જુદા માપ વિશે વાત કરશું તો કોમ્પ્યુટર મેમોરીનો સૌથી નાનો એકમ છે બિટ કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ શું છે તો બિટ એક નીબલ બરાબર ચાર બિટ્સ એક બાઇટ બરાબર આઠ બિટ્સ એક બાઈટ બરાબર બે નીબલ એક હજાર ચોવીસ બાઇટ બરાબર એક કિલો બાઇટ એટલે કે એક કેબી જે આપણે યુઝ કરીએ છીએ નેટમાં એક હજાર ચોવીસ કિલો બાઇટ બરાબર એક મેગા બાઇટ એટલે કે એક એમબી બરાબર છે કિલો બાઇટ એટલે કે એક એમબી અને બરાબર છે કિલોબાઈટ કે બી બરાબર એક મેગાબાઈટ એટલે કે એક એમબી બરાબર છે એક હજાર ચોવીસ મેગા બાઇટ્સ એમ બરાબર એક ગીગાબાઈટ જીબી જે આપણે એક હજાર એક વન જીબી મળે છે એ બરાબર છે એક હજાર ચોવીસ ગીગા બાઈટ્સ જીબી બરાબર એક ટેરા બાઇટ ઓકે ખ્યાલ આવે છે આટલું મોસ્ટ એમ પી જે હજી રિવાઇઝ કરીને લખી લેજો બરાબર છે આ જે મેં માપની વાત કરી છે એ મોસ્ટ ટાઈમ લખી લેજો બરાબર છે હવે આપણે વાત કરશું વિન્ડોઝ સાથે ઉપયોગી પ્રોગ્રામ વિન્ડોઝ સાથે ઉપયોગી પ્રોગ્રામ વિશે વાત એપ કેલ્ક્યુલેટર ગેમ ક્લિપ બોર્ડ મીડિયા પ્લેયર વગેરે નોટ પેડ પેઇન્ટ સીડી પ્લેયર ઓકે વિન્ડોઝ સાથે આટલી માહિતી જોડાયેલી છે બીજી એક વસ્તુની આપણે વાત કરીએ સોફ્ટવેરના પ્રકાર કેટલા છે તો આજે આપણે વાત કરીશું સોફ્ટવેરના કેટલા પ્રકાર છે મેઇન સોફ્ટવેરના ત્રણ પ્રકાર છે સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર પ્રોગ્રામિંગ સોફ્ટવેર એ સિસ્ટમ સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેરમાં એજ્યુકેશન સોફ્ટવેર વર્ડ પ્રોસેસર મેડિકલ સોફ્ટવેર ઓકે આટલી વાત સમજાઈ ગઈ સોફ્ટવેરના કેટલા પ્રકાર છે તો ત્રણ પ્રકાર છે સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર પ્રોગ્રામિંગ સોફ્ટવેર બરાબર છે તો ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય અને વિન્ડોઝ સિસ્ટમ હોય અને એપ્લિકેશન જે એપ હોય એ એપ્લિકેશનમાં એજ્યુકેશન સોફ્ટવેર હોય વર્ડ પ્રોસેસર હોય અને મેડિકલ સોફ્ટવેર ઓકે બીજી વસ્તુની વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમના કેટલા પ્રકાર તો ઓપરેટિંગ સિસ્ટમના પાંચ પ્રકાર છે સૌથી પહેલું રિયલ ટાઈમ સિંગલ ટાસ્કિંગ મલ્ટિપલ પ્રોગ્રામિંગ ટાઈમ શેરિંગ batch processing હવે કોઈ પણ જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમના આમાં ડિટેલમાં સવાલ પૂછવામાં આવતું નથી જે સ્ટામ પૂછવામાં આવે કે ઓપરેટિંગ સિસ્ટમના કેટલા પ્રકાર તો તમારે યાદ રાખવાનું પાંચ પ્રકાર નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું પ્રકાર છે તો બસ તમારે આમાંથી પાંચ યાદ રાખી લેવાના સ્ક્રીનશોટ લેવું હોય તો તમે લઈ શકો છો કોઈ ના નથી ઓકે આપણે બીજી વસ્તુની વાત કરીએ તો સીપીયુની ની પાછળ રહેલા વિવિધ પાર્ટની વાત કરશું તો સીપીયુની ની પછાડી તમે નોટિસ નહીં કર્યું હોય તો આજે નોટિસ કરી લેજો કે પાવર સાત વિવિધ પાર્ટ આવેલા છે પાવર સોકેટ કીબોર્ડ પોટ મોનિટર પોટ પેરેલલ પોટ નેટવર્ક પોટ યુએસબી પોલ પોટ હજી યાદ નહી રહેતું હોય તો પાછું કહું પાવર સીક સોકેટ કીબોર્ડ પોટ મોનિટર પોટ પેરેલલ પોટ નેટવર્ક પોટ સિરિયલ પોટ અને યુએસબી પોટ હવે આમ યાદ નહીં રહેતું તો ખાલી આમ યાદ રાખો ને સીપીયુ ની પાછળ સાત વિવિધ પોટ આવેલા છે ઓકે તો આપણે હવે વાત કરશું પ્રિન્ટરના પ્રકાર તો પ્રિન્ટરના કેટલા પ્રકાર છે તો ભાઈ પ્રિન્ટરના પાંચ પ્રકાર છે કેરેક્ટર પ્રિન્ટર લાઇન પ્રિન્ટર પેજ પ્રિન્ટર ઇમે ઇમ્પેક્ટ પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર આ મેઇન પાંચ છે કેરેક્ટર પ્રિન્ટર લાઇન પ્રિન્ટર પેજ પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર ઓકે અને ઇમ્પેક્ટ પ્રિન્ટરના બે ભાગ પડે છે ડોટમેટ્રિક્સ પ્રિન્ટર અને ડેસી પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના કેટલા ભાગ પડે છે ત્રણ ભાગ પડે છે ઇન્જેક્ટ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર ઓકે આ મોસ્ટ ટાઈમ પીજે જરાક સ્ક્રીનશોટ લઈ લેજો પ્રિન્ટરના પ્રકાર કેટલા છે પાંચ છે બરાબર છે ઇમ્પેક્ટ પ્રિન્ટરના કેટલા પ્રકાર પેટા વિભાગ તો કે બે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ત્રણ વિભાગ ઓકે હવે બીજી વસ્તુ આપણે વાત વિવિધ કમ્પ્યુટર અને વાયરસના નામો જે છે તો સી બ્રેન મંકી હવે વાયરસ આવું પણ હોય છે તમે હમણાં ચોંકી જશો હા આવા પણ હોય શકે સી બ્રેન મંકી ટ્રીફર વાફ આઈ લવ યુ આઈ લવ યુ તો કંઈ વાયરસ થતું હોય પણ હા છે કોડ રેડ મેલિસા સેસર જેસસ ખનફીખર સ્ટાઈનેક્સ્ટ માઇડોમ ક્રિપ્ટોલોકર ફ્લેશ બ્લેક ટ્રોજન માઇક્લેય માઇક્લે ઓકે સો આ યાદ રાખવાની જરૂરત નથી કે વાયરસના નામ આવું બધું કોઈ દિવસ પૂછાતું નથી આ તો જસ્ટ મેં તમને જણાવી દે જણાવી દીધું પણ હવે આપણે વાત કરશું હવે આપણે વાત કરશું વર્ડ પ્રોસેસરના ઉદાહરણ વર્ડ પ્રોસેસરના ઉદાહરણો મોસ્ટાઈમ પી વર્ડ પ્રોસેસરના ઉદાહરણો વર્ડ સ્ટાર વર્ડ પેડ કે વર્ડ ઓપન રાઇટર અને એમએસ વર્ડ મોસ્ટ ટાઈમ બી સવાલ મોસ્ટ ટાઈમ બી હજી પણ કહું છું સ્ક્રીનશોટ લઈ લેજો વર્ડ પ્રોસેસરના પાંચ ઉદાહરણો ડીટીપી ડેસ્ક ટોપ પબ્લિશિંગના ઉદાહરણો જોઈ લઈએ ચાર ઉદાહરણ કોરલ ડ્રો પેજમેકર મેકર ક્લા ક્વાર્ક એક્સપ્રેસ માઇક્રોસોફ્ટ પબ્લિશર ઓકે મેનુ બારની વાત કરી લઈએ ચાર મોસ્ટ ટાઈમ મોસ્ટ પ્રકાર પડે છે પણ એમાં બહુ ડીપલી જવાનું છે ઓકે તો સૌથી પહેલાં તો ફાઇલ ફાઇલમાં ન્યૂ ઓપન સેવ પ્રિન્ટ અને ક્લોઝ ઇઝી છે ફાઇલ બનાવવાની ન્યૂ ફાઇલ ઓપન કરો પછી એમાં લગો જે લખવું હોય સેવ કરો પ્રિન્ટ કાઢવી હોય તો કાઢી શકો અને પછી ક્લોઝ એડિટમાં જવાનું અંડું ક્લિયર કટ કોપી પેસ્ટ વ્યૂમાં જવાનું નોર્મલ પ્રિન્ટ લેઆઉટ હે હેડર અને ફૂટર ઓકે હેલ્પમાં જઈએ તેમાં ટ્યુટોરિયલ્સ હોય છે બરાબર છે ઇઝી છે મેનુ બાર બહુ ઇઝી છે આવડી જશે બધાને કોઈ હાર્ડ આમાં લેવાનું નથી અને લાગે તો પાછું રિવાઇઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો વાત કરશું જાણીતા એન્ટી વાયરસ સોફ્ટવેર આમાંથી પૂછાયેલું લાસ્ટ ટાઈમ કોમ્પ્યુટરનું નીચેનામાંથી એક એન્ટી વાયરસ સોફ્ટવેર છે જણાવો તો કે સેવન કે સેવન આયરું નીચે કે સેવન ઓકે તો આ તમારે સ્ક્રીનશીટ સ્ક્રીનશોટ લેવાનું રહેશે કેમ કે આટલું બધું આપણે આમાં થોડું ડીપલી જતા નથી જાણીતા એન્ટીવાયરસના સોફ્ટવેર વિશે તો જસ્ટ સ્ક્રીનશોટ લઈ લઉં ઓકે હોપ કરું છું લઈ લીધું હશે વાત કરીએ જાણીતા વેબ બ્રાઉઝરની તો સૌથી મહત્વની બાબતો છે યાદ રાખી લેજો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર એક વેબ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ એક વેબ બ્રાઉઝર છે ઓપેરા એક વેબ બ્રાઉઝર છે નેટ સ્કેપ નેવિગેટર શું છે ભાઈ એક બ્રાઉઝર છે સફારી બ્રાઉઝર છે યુસી બ્રાઉઝર છે એવન્ટ રોકમેલ્ટ ટોર્ચ એઓએલ એક્સપ્લોરર ડોલ્ફિન આ વગેરે શું છે એક વેબ બ્રાઉઝર છે હોપ કરું છું કે તમે બધાએ સ્ક્રીનશોટ લઈ લીધું હશે જે મોસ્ટ ટાઈમ બી છે હું કહું છું તો પ્લીઝ લેતા જજો સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પેજ બેજ બાકી રહ્યા છે થોડુંક ધ્યાન આપી દેજો હા મને પણ ખબર છે કે આટલો લાંબો વિડિયો હોય તો છોકરાઓ જરાક આમ બોરિંગ જેવું લાગે હું પણ તમારા જેટલી હતી ત્યારે બોર લાગતું પણ ભણવામાં કોઈ દિવસ આળસ નહીં કરવી ઓકે જાણીતા સર્ચ એન્જિન વિશે વાત કરશું તો ગૂગલ બેંગ યાહુ બેદુ એઓએલ આસ્ક ડોટ કોમ એક્સાઇટ ડક ડ્યુગો ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો ભારતનું પ્રથમ શું છે ખોજ સાયબર ફોર ડબલ વન પણ પૂછાઈ શકે છે સ્ક્રીનશોટ લઈ લેજો જાણીતા સર્ચ એન્જિન વિશે ઓકે તો આપણે આજે વાત કરીશું મોસ્ટાઈમપી વિશે જાણીતા ઓપરેટિંગ સિસ્ટમની હવે જાણીતા ઓપરેટિંગ સિસ્ટમની માહિતી આટલી બધી નથી પૂછાતી એટલે મોસ્ટ પી તો છે જ પણ આટલી બધી પૂછાતી નથી પણ જે પૂછાય છે એ બહુ ખતરનાક પૂછાય છે તો આપણે આમાં શું કરવાનું છે જે પૂછાય છે આપણે એ જ જોશું તો સૌથી પહેલાં તો મલ્ટી યુઝરમાં લિનક્સ યુનિસ અને વિન્ડોઝ ટુ થાઉઝન્ડ ઓકે સ્ક્રીનશોટ લઈ લો તમને ખબર આમ પૂછાય કે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ નીચેનામાંથી કયું છે તો તમને ખબર હોવી જોઈએ કે મલ્ટીયુઝર છે લિનક્સ અને યુનિક્સ અને વિન્ડોઝ ટુ થાઉઝન્ડ આવું ઇઝી છે કોઈ હાર્ડ નથી જો સ્ક્રીનશોટ લઈ લો ને એકવાર વાંચી લેજો કે આ ઓપરેટિંગ સિસ્ટમ છે આટલું બધું ડીપલી પૂછતા નથી ઓકે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ટોપિક આપણે વાત કરીશું જાણીતા મહાનુભવો અને શોધકો કોમ્પ્યુટરના શોધક કોણ હતા સવાલ ચાર્લ્સ બેબેજ ચાર્લ્સ બેબેજ ગૂગલના શોધક કોણ હતા લેરી બેન બ્રેન ઓકે મોઝીલા ફાયરફોક્સ ફોક્સ બ્લેક એરોન રોઝ ડેવ હયાત જીમેલ ના શોધક કોણ હતા પોલ બુસેટ યા શોધક કોણ હતા જેરી યાંગ ડેવિડ ફિલો વોટ્સએપના શોધક કોણ હતા જાન કોમ બ્રિયાન એક્શન હવે ફેસબુકના હસ્તક છે કોણ છે આ જાન ક્રોમ ઓકે હાઈક મેને મેસેન્જરના શોધક કોણ હતા कविन भारती मित्तल ट्विटर ना शोधक कौन छे इवान इवान विलियम्स जैक डोर्से बीस स्टोन नोवा ग्लास ऑर्कुट ना शोधक कौन छे ऑर्कुट बॉयकॉटन यूट्यूब ना शोधक कौन छे मोस्ट आईएमपी सवाल यूट्यूब ना शोधक छे चार्ड हर्ली जावेद करीम स्टीव चेन સ્કાઇપના શોધક કોણ છે નિકલાસ જેન્સ્ટ્રોમ ડબલ્યુ 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 ની ટીમ છે ટીમ બર્સ લી ઇન્ટરનેટ શોધક છે રોબર્ટ ઈ કાન અને વિન્ટ સર્ફ મોસ્ટ ટાઈમ પી આ ટોપિક હતું જાણીતા મહાનુભવો અને શોધકો ફેસબુકના ના શોધક છે માર્ક ઝૂ ઝુકર ઝૂકરબર્ગ ફેસબુકનું નવું નામ છે મેટા અને તમે જોતા જ હશો કે નવું વોટ્સઅપ મેટા લખેલું આવ આવે જ છે આઈફોનમાં તો આવે જ છે પણ તમારા ફોનમાં પણ આવતું હશે હવે બીજી વસ્તુ કે કંપનીના સ્થાપક વિશે વાત કરશું મોસ્ટ ટાઈમ બીજે જે હું સ્ક્રીનશોટ લેતા જશું તમે આજે ઉપરની જાણીતી મહાનુભાવોની શોધકની વાત કરીને કેમ કે પૂછાય જ છે કે સ્કાયપ ના શોધક કોણ છે તો નિકલાસ જેન્સ્ટ્રોમ આપણને ખબર હોવી જોઈએ કોમ્પ્યુટરના શોધક છે ચાર્લ્સ બેબેજ ફેસબુકના શોધક છે મોર્ક ઝુકરબર્ગ ઓકે તો આપણે કંપનીના શોધક સ્થાપક વિશે વાત કરશું તો માઇક્રોસોફ્ટ બિલ બે ગેગેટ્સ હતા એપલના શોધક છે સ્થાપક છે કંપનીના સ્થાપક સ્ટીવ જોબ નોકિયા ફેડરિક ઇડેસ્ટમ लियो मैशलीन, एलजीना, एलजीना कंपनी ना स्थापक कू इन माइक्रो मैक्स सुमित अरोरा, राहुल शर्मा राजेश अग्रवाल, विकास जैन सोनी ना जे स्थापक कंपनी ना स्थापक मुसुरु मुसूरू इबुका एक्यो मोरिटा मोटोरोला जोसेफ गालविन, पॉल ना जे स्थापक छे, ली ब्यूंग चुल વોડાફોનના જે શોધક છે અર્નેસ્ટ ગેરી એરટેલ ના શોધક છે શોધક નહી કંપનીના સ્થાપક છે સુનિલ ભારતી મિત્તલ ઓકે સુનિલ ભારતી મિત્તલ નહીં પણ કવિન ભારતી મિત્તલ ઉપર આવી ગયું છે કવિન ભારતી મિત્તલ હાઈક મેસેન્જરના મેસેન્જરના છે છે અને એરટેલના જે સ્થાપક ભારતી મિત્તલ છે ઓકે આઈડિયાના સ્થાપક છે આદિત્ય વિક્રમ કુમાર મંગલ બિરલા ઓકે તો આટલી મહત્વની બાબતો કોમ્પ્યુટર વિશે તમને હોવી જ જોઈએ આમાંથી જ સવાલો પૂછાતા હોય છે તો જો તમને હજી પણ કોમ્પ્યુટરની માહિતી વધારે જોઈ ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો કે અપકી બાર સરકારી પાર અને આવા જ નવા નવા ટોપિક હું લઈને આવીશ જસ્ટ તમારે વેડ એન્ડ વોચ એન્ડ બસ થોડું ધ્યાન આપવાની જરૂરત છે ઉમેદ કરું છું બધા વિદ્યાર્થીની તરફ તલાટી પાર થઈને મારી પાસે આવે ને કો મારે કહેવું પડે કે કોંગ્રેચ્યુલેશન્સ ઓકે પેંડા ખવડાવવા માટે રેડી થઈ જાઓ ને મહેનત કરતા રહો મહેનત જ એક એવી વસ્તુ છે જે તમને આસમાન સુધી લઈ જઈ શકે છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તો નહીં જ ભૂલતા બાય